નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સામાન્ય વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પચીસ પ્રશ્નો અને મિત્રો જે આ પ્રશ્ન છે તે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય ગયેલા છે અને મિત્રો આ પાર્ટ ટ્વેલ્વ પાર્ટ છે એટલે કે બારમો પાર્ટ છે અને મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની અંદર લિંક આપવામાં આવી છે ત્યાંથી જોઈન્ટ થઈ અને આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવી શકાય છે તો જોઈએ તો ક્વેશ્ચન નંબર એક ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શામાં થાય છે તો મિત્રો ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ નેટવર્કની અંદર કરવામાં આવે છે બેકિંગ સોડા છે તો બેકિંગ સોડા એ શું છે તો સોડિયમ બાય કાર્બોનેટ છે બેકિંગ સોડા શું છે સોડિયમ બાય કાર્બોનેટ કહેવામાં આવે છે તો કયા અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે કયા અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે તો ઉલ્કાને ખરતા તારા તરીકે ઓળખવામાં આવે છે કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભનર પ્રાણીમાં પરિણમે છે તો આવશે ગરોડીમાં થતું હોય છે પછી જોઈતું આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખવામાં આવે છે તો આવશે જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે પછી જોઈતું ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે તો આવશે આલ્ફા ક્લોરો અસિટોફેનન અસિટોફેનન તેનું નામ છે અવકાશ યાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે તો આવશે કાળા રંગનો દેખાય છે સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજનના સંયોજનથી ઊર્જા ઉત્પન્ન થાય છે સૂકો બરફ એ રાસાયણિક રીતે શું છે તો આવશે ઘન કાર્બન ડાયોક્સાઇડ છે સૂકો બરફ એ પેનિસિનિલ પેનિસિલિનના શોધક કોણ હતા તો આવશે એ ફ્લેમિંગ એ ફ્લેમિંગ હતા તો એક્રોફોબિયા કઈ બાબત અંગેનો ડર છે તો આવશે ઉંચાઈ અંગેનો ડર છે પ્રકાશ સામાથી પસાર થાય છે ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે તો આવશે હીરામાંથી કાચમાં હીરામાંથી જે કાચમાં થાય ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે જોઈ તો વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે તો આવશે યુરોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે જોઈજો નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફેડ નોબેલ શાની શોધ કરી હતી તો આવશે ડાયનામાઈટની શોધ કરી હતી દૂધમાં ખાલી જગ્યા સરકરા રહેલ કહેલ છે તો આવશે લેક્ટોઝને શર્કરા કહેવામાં આવે છે લેક્ટોઝને ઓકે કહેલ છે વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે તો આવશે ધૂળના રજકણોથી પ્રસરણ થાય છે એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ જેલી ઘટ બને છે તો આવશે પેક્ટિન શું આવશે પેક્ટિન પછી આવશે નાઇટ વિઝનના સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે તો આવશે ઇન્ફ્રારેડ વેવનો ઉપયોગ થાય છે દૂધમાં કયા પોષક તત્વોનો અભાવ હોય છે તો આવશે લો તત્વનો અભાવ હોય છે સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે તો આવશે પાયરોમીટરથી કરવામાં આવે છે સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય છે તો આવશે હિલિયોપથી કહેવામાં આવે છે હિલિયોપથી કહેવામાં આવે છે જોઈએ તો ઓલેરી કલ્ચર ઓલેરી કલ્ચર એટલે શું થાય તો આવશે શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન એટલે કે ઓલેરી કલ્ચર એચ વન એન વન વાયરસને કયા રોગ સાથે સંબંધ છે તો એચ વન એચ વન એન વન આવે તો આવશે સ્વાઇન ફ્લૂ સાથે એને સંબંધ છે પછી જોઈતું એચ ફાઈ એન વન એચ ફાઈ એન વન કયા રોગનો વાયરસ છે તો આવશે બર્ડ ફ્લૂ ઓકે એચ વન એન વન આવે તો સ્વાઇન ફ્લુ એચ ફાઈ એન વન આવે તો બર્ડ ફ્લૂ પછ જોઈતું સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે તો આવશે બે મિનિટના વિલંબથી દેખાય છે ફેધમ કયા પરિમાણને માપવાનો એકમ છે તો આવશે મિત્રો ફેધમ એ ઊંડાઈ માપવાનો એકમ છે પછી જોઈ તો પોલિયોની રસીના શોધક કોણ હતા તો આવશે જોનલ ઈ સાલ્ક તેના શોધક હતા પછી તો સરકો શું છે સરકો શું છે તો મિત્રો સરકો એ એસેટિક એસિડ છે પછી જોઈ તો મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે તો આવશે કેરોટીન નામનું જે પ્રોટીન હોય તે રહેલું હોય છે ઓકે મિત્રો તો આ મોસ્ટ આઈ એમ્પી પચીસ પ્રશ્નો હતા જે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે ઓકે મિત્રો તો આપ વિડીયોને લાઇક કરશો કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો ફાઇનલી થેન્ક્સ ટુ વોચ દિસ વિડીયો